શહેરા તાલુકાના બેરોજગાર વિદ્યાર્થીઓ સિક્યુરિટીની નોકરીની લાલચ આપીને રૂપિયા લઈને છેતરપિંડી કરનાર બે ઇસમો સામે શહેરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધવા પામી છે. હાલમાં બેરોજગારી એ મોટી સમસ્યા છે ત્યારે બેરોજગારની સમસ્યાનો લાભ અન્ય વિભાગો લોકો ઉઠાવીને છેતરપિંડીની ઘટનાઓ સામાન્ય રીતે આવતી હોય છે. શહેરા તાલુકાના શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતા વાટા વસોડા અને કાંકરી ગામના બે ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં વાટા વસોડા ખાતે રહેતા લાલાભાઈ GISFમાં નોકરી લગાડવાની યુવાનોને લાલચ આપતા હતા અને તેઓ ઓનલાઈન ડોક્યુમેન્ટ મોકલવાનું કહીને 4000 જેટલી રકમ ઉઘરાવી છેતરપિંડી કરી હતી, પરંતુ નોકરી ન મળતા યુવાનોને જુલાઈ મહિનામાં નોકરી મળી જશે તેવું આશ્વાસન આપ્યું હતું અને યુનિફોર્મ મળી જશે તેવું જણાવ્યું હતું, પરંતુ નોકરી ન મળી હતી. આથી ભોગ બનનારા યુવાનો પૈકી એક યુવાન મનોજકુમાર દરજીભાઈ ખાંટ સહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સહેરા પોલીસ મથકે ભોગ બનનાર યુવાનો એકત્ર થયા હતા, ઇસમો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલે 400 ઉપરાંત લોકો ભોગ બન્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કિરણ ગોહેલ, ZSTV, પંચમહાલ. ઉઘરાયા પછી પટેલ લાલાભાઈ મનોજસિંહ વાટા વસોડાના હતા. સેમાં નોકરી લગાવવાની વાત હતી? GSFની નોકરીમાં લગાવવા માટે આ પૈસા ઉઘરાવતા હતા. કેટલા કેટલા પૈસા લીધા? 4000 રૂપિયા બધા પાસે અલગ અલગ પૈસા લીધા. 3500 રૂપિયા અને 2500 રૂપિયા, 9000 એમ લઈ લીધા. કેટલા પાસે લીધા છે? ટોટલ 485 છોકરાઓ છે.